વાત કરીએ ગાંધીનગરની. ગાંધીનગરમાં જન્માષ્ટમીના મેળો યોજાયો છે, ત્યારે ગાંધીનગરની સ્થાપના કાળીથી મેળો ઉઠાવ્યો છે. સેક્ટર 22માં જન્માષ્ટમીનો મેળો નગર દેવતા ગણાતા પંચદેવ મંદિર ખાતે યોજાયો છે. મેળો 5 દાયકાના કરતા પણ વધુ સમયથી દર વર્ષે મેળાની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આસપાસના વિસ્તારો અને ગામડાઓમાંથી માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. કૃષ્ણ જન્મોત્સવની મધરાત્રે ઉજવણી કરવામાં આવશે, જ્યારે મેળામાં સાદા વેશોમાં પોલીસકર્મીઓની ચાંપતી નજર હેઠળ નજર માટે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. માનવ મહેરામણ વચ્ચે બાલીની આંગળી છોડી દેતા 25 જેટલા બાળકો ખોવાઈ ગયા છે, ત્યારે ગુમસુદા તથા અન્ય એનાઉન્સમેન્ટ કરવા ખાસ પોલીસ ચોકી ઊભી કરવામાં આવી છે. 1977 થી જ્યારથી આ ભગવાનનું મંદિર સ્થાપિત થયું છે, ત્યાર પછી 77માંથી પ્રારંભ થયો છે મેળો. આજ હું અહીંયા છું તે 50 વર્ષ થયા ત્યારથી જ છું, અને આ મેળો ભરાતા લગભગ ગામે ગામથી બહુ જ ભક્તજનો પોતાની મંડળીઓ લઈને આવતા, અને ખૂબ ખૂબ ઉત્સાહપૂર્વક અહીંયા એટલું ઉત્સાહપૂર્વક ભજન મંડળી ભજન કરતી હતી. અમારા પંચદેવ યોગ મંડળ પણ કરે છે. અમે દર વર્ષે આ આઠમના મેળામાં આવીએ છીએ. દર વર્ષે આટલી જ ભીડ હોય છે, અને રાત્રે જન્માષ્ટમીનું ખૂબ સરસ આયોજન થાય છે. આરતી થાય છે મંદિરે, અને બધા લોકો ઉત્સાહી પણ એટલા હોય છે દર વર્ષે આ મેળામાં આવવા માટે. ખરીદી કરે છે, ઘર વખરી બધી સામાનને બધી વસ્તુઓ મળી રહી છે, અને તમને આમ બહુ મજા આવે એવું વાતાવરણ પણ હોય છે, અને લોકો આવે તમને પણ મજા આવે ફરવામાં બધી રીતે. બહુ સારો મેળો ભરાય છે દર વર્ષે.